આપણને સૌને અત્યારે એ ચિંતા સતાવે છે કે આપણા બાળકો અને યુવાનો સતત મોબાઈલ્સમાં ગેમ્સ રમે છે. નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણને સૌને અત્યારે એ ચિંતા સતાવે છે કે આપણા બાળકો અને યુવાનો સતત મોબાઈલ્સમાં ગેમ્સ રમે છે અને આ ગેમ્સને લીધે થઈને આપણને એવું લાગે છે કે આ બાળકો ભણવામાં પાછળ રહી જાય છે, એની કારકિર્દી નહીં બનાવી શકે અને એના સ્વાસ્થ્યના પણ ભયંકર પ્રશ્નો આગળ જતાં એને ફેસ કરવાના થશે. આ બધી જ ચિંતા આપણી વાજબી છે, યોગ્ય સ્થાને છે, પણ હું જરા આજે જુદી વાત કરવાનો છું. મિત્રો, ભારતમાં આજે લગભગ 63 કરોડ લોકો નિયમિત ઇન્ટરનેટનો ઉપયોગ અલગ અલગ હેતુ માટે કરે છે. એમાંથી 35 કરોડ લોકો, એમાં બાળકો આવી ગયા, યુવાનો આવી ગયા, કેટલાક પુખ્ત વયના લોકો પણ આવી ગયા, એ લોકો ગેમ્સ રમે છે. આંકડો સાંભળતા જ આપણને ચિંતા ખૂબ થાય, પણ આ આપત્તિને અવસરમાં કેમ કન્વર્ટ કરી શકાય એના વિશે આપણે આપણી બુદ્ધિને જરા કસરત કરાવવી પડે. મોબાઈલનું વ્યસન કેમ થાય છે, અથવા મોબાઈલ ગેમ્સ કે કમ્પ્યુટર ગેમ્સનું વ્યસન કેમ થાય છે? વ્યસન એટલા માટે થાય છે કારણ કે જે ઇન્ડસ્ટ્રી આ ગેમ્સ ડિઝાઇન કરે છે એ માનવ વર્તનનું પાયાનું વિજ્ઞાન જાણે છે. એને ખબર છે કે માણસને કઈ વસ્તુ કેટલી આપવાથી શું થાય. શું શિક્ષણ જગતને આની ખબર છે? જો શિક્ષણ જગતને આ વસ્તુની ખબર પડી જાય તો બાળકો પાઠ્યપુસ્તકો સાથે પણ આટલી જ શિદ્દતથી જોડાઈ શકે, આટલી જ મજાથી, જાણે કે એને પાઠ્યપુસ્તકોનું વ્યસન થઈ ગયું છે એવા જોડાઈ જાય તો કેવી મજા પડે નહીં. પણ એવું થાય નહીં. એવું એટલા માટે ન થાય કારણ કે આપણે પાઠ્યપુસ્તકો એટલા માટે ભણાવીએ છીએ કારણ કે એની પરીક્ષા લેવાની છે. પહેલાં લોકો ગેમ્સ એટલા માટે ડિઝાઇન કરે છે કારણ કે એનાથી એને બાળકોને આનંદ આપવો છે. એટલા માટે પાઠ્યપુસ્તકવાળું આખું એ જે ચક્ર છે એ બાળકને યાદ રાખવાનું વજન કરાવે છે. એના મન ઉપર મોટો પથ્થર આવી જાય છે અને એટલે એને સ્ટ્રેસ લાગે છે, એટલે પરીક્ષામાં ભૂલી જાય છે. એની સામે જ્યારે ગેમ્સ રમે છે ત્યારે એને કશું યાદ રાખવાનું નથી. એને તો એની સામે જે પ્રોબ્લેમ્સ ઊભી છે એને સોલ્વ કરવાની છે જેથી એ નેક્સ્ટ લેવલમાં જઈ શકે, અને એના માટે એને ગેમિંગ ઇન્ડસ્ટ્રી ભૂલ કરવાની સ્વતંત્રતા આપે છે. આપણે બાળક જ્યારે ભૂલ કરે છે ને ત્યારે એને સજા કરીએ છીએ, અનેક પ્રકારની શારીરિક સજા, માનસિક સજા, માર્ક્સના સ્વરૂપમાં આપેલી સજા, અને એટલે બાળક કે યુવાન બિચારો સ્કૂલ કે કોલેજથી નાસીપાસ થાય અને પાર્કિંગમાં બેસીને અથવા ઘરના એક ખૂણામાં બેસીને ગેમ રમવાનું વધુ પસંદ કરે છે. આ આખીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આજે દુનિયામાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને એ ક્રાંતિનું નામ છે ગેમિફિકેશન ઓફ એજ્યુકેશન. એટલે કે આપણે જે ભણાવવું છે ને એને આપણે આ મોબાઈલ ગેમ્સના સ્વરૂપમાં ઢાળી દઈએ તો કેટલી મજા પડે કે બાળક ગેમ્સ પણ રમે અને એનું ગણિત પણ પાકું થાય, અથવા ગેમ્સ પણ રમે એનું અંગ્રેજી પાકું થાય, વિજ્ઞાન પાકું થાય, બીજા વિષયો પાકા થાય, તો કેટલી મજા પડે. આટલું જ નહીં, આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, આપણે ગમે કે ના ગમે, આજના બાળકો અને યુવાનોને અત્યારે જે ટેકનોલોજી છે એના કરતાં 100 ગણી વધુ ટેકનોલોજીવાળા વિશ્વમાં જીવવાનું છે, એમાં સફળ થવાનું છે. એટલે આ ટેકનોલોજી ઉપર એનો હાથ બેસવો અનિવાર્ય છે, તો એ ઘટના આમાં સહજ થાય છે. અલબત્ત હજુ આ ઇન્ડસ્ટ્રીએ ટેકનોલોજીના સ્વાસ્થ્ય પર જે નકારાત્મક આ પ્રત્યાઘાતો થઈ રહ્યા છે એના સોલ્યુશન્સ કાઢવાના છે અને ચોક્કસથી કાઢશે. આ દિશામાં આપણે ત્યાં જે ટેક કંપનીઝ છે, જે ગેમ ડેવલપર્સ છે, એને ગંભીરતાથી વિચારવું જોઈએ. શું 50% પાઠ્યપુસ્તક અને 50% મોબાઈલ ગેમ્સ એમ આપણે કરી શકીએ તો કેટલી મજા પડે? તો વાલીઓનો ટ્યુશનનો ખર્ચ બચી જશે,
કેટલો બધો શાળાનો ખર્ચ બચી જશે, કારણ કે પછી તો આપણા હાથમાં જ ગેમ્સ હોય છે, આપણા હાથમાં જ મોબાઈલ હોય છે, એટલે આપણે કંટ્રોલ કરી શકીશું. તો મને એમ લાગે છે કે સમયાંતરે આપણે આ દિશામાં એટલા માટે જવું જોઈએ કારણ કે આ ઇન્ડસ્ટ્રી, મેં અગાઉ કહ્યું એમ, માનવ વર્તન પરિવર્તનના પાયાના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર કામ કરે છે અને આખરે તો વિજ્ઞાનનું સત્ય જ ટકે છે. તો આવા સત્ય સાથે જે ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે એની પાસેથી આપણે સૌ શીખીએ અને ભવિષ્યમાં આપણે એવી કલ્પના કરીએ કે આપણા બાળકો મોજથી ગેમ્સ પણ રમતા હોય, એનું સ્વાસ્થ્ય પણ સચવાતું હોય અને સાથોસાથ એનો અભ્યાસ અને કારકિર્દી પણ ચાલતા હોય. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.